આગળના વિડીયોમાં જે બાકી રહી ગયું હતું. અહીંયા રામના પ્લસ 600 આવ્યા છે, રહીમના માઇનસ 600 આવ્યા છે, અને ઈસુનું અહીંયા શૂન્ય આવ્યું છે. તો છેલ્લા સ્ટેપ પ્રમાણે જ્યારે માઇનસ આવે તો તેના ખાતે ઉધાર કરીશું એના નામ સહિત, અને પ્લસ આવે તો એના ખાતે જમા કરીશું એના નામ સહિત. તો એની ભૂલ સુધારણા નોંધ નીચે લખેલી છે. તો અહીંયા માઇનસમાં આવ્યા છે રહીમના 600 રૂપિયા. તો રહીમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 600, રામના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 600. આ રીતે અહીંયા ભૂલ સુધારણા નોંધ કરવાથી દાખલો અહીંયા પૂર્ણ થાય છે. હોમવર્કમાં ઉદાહરણ નંબર 7 તમારે સેમ આના જેવું છે જે તમારે ગણવાનું રહેશે. હવે આગળ વાત કરીએ છીએ રીત નંબર નવ જેમાં ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય ત્યારે. તો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય ત્યારે શું તમારે સ્ટેપ ફોલો કરવાના રહેશે? તો સ્ટેપ નંબર 1, કોષ્ટક બનાવવું. સૌ પ્રથમ આ કોષ્ટકમાં શું આવશે? તો વિગત, જેટલા પણ ભાગીદારનું નામ આપ્યું છે તે ભાગીદારો, અને એની બાજુમાં કુલ સરવાળાનું ખાનું. સૌ પ્રથમ ઉપાડ પર વ્યાજ ગણો, જે ઉપાડ ઉપર ગણાશે, અને તે રકમને તમારે બતાવવાની છે માઇનસમાં. સ્ટેપ નંબર 2, ઉપાડ પર વ્યાજનો સરવાળો કરી, એટલે કે છેલ્લું ખાનું તમે જે બનાવ્યું છે કુલ સરવાળાનું, તેમાં સરવાળો કરીને અને એ રકમ જે આવી છે એ ભાગીદારોમાં વહેંચી નાખો. એ જે રકમ તમે વહેંચો છો એ કયા પ્રમાણે વહેંચવાની છે? તો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાની રહેશે, અને તે રકમને પ્લસમાં બતાવો. અને છેલ્લું સ્ટેપ, તફાવત શોધો, એટલે કે બાદબાકી કરો. માઇનસ આવે તો તેના ખાતે ઉધાર કરો, અને પ્લસ આવે તો તેના ખાતે જમા કરો. હવે દાખલા નંબર 8 જોઈએ છે. તો પહેલાં રકમમાં ધ્યાન આપો. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. એટલે આપણો ટોપિક આવી ગયો ઉપાડ પર વ્યાજ જ્યારે ગણવાનું રહી ગયું હોય ત્યારે. અહીંયા તમને ઉપાડ પર વ્યાજ આપ્યો છે 2700, 1200 અને 1500. તો અહીંયા તમને ઉપાડ આપેલો છે, ઉપાડ ગણવાનો નથી, ઉપાડ પર વ્યાજ તમને અહીં આપી દીધેલું છે. તમારે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. તો સૌ પ્રથમ કોષ્ટક બનાવીશું. વિગત, લતા રૂપિયા, ગીતા રૂપિયા, પ્રવીણા રૂપિયા અને કુલ. ઉપાડ પર વ્યાજ તમને દાખલામાં અહીં આપી દીધેલું છે. રકમ છે એની તમારી 2700, 1200 અને 1500 દાખલા નંબર 8માં. તો એ જ રકમ તમારી ઉપાડ પર વ્યાજ લખી નાખવાની, 2700, 1200 અને 1500. કુલ સરવાળો થયો 5400. અહીંયા જેમ સ્ટેપમાં આપણે વાત કરી હતી, પહેલી રકમ તમે જે બતાવો છો એ માઇનસમાં બતાવવાની છે. હવે બીજા સ્ટેપમાં વાત કરી હતી એ રકમનો સરવાળો કર્યો, એટલે મેં અહીંયા સરવાળો કરી દીધો 5400, એ સરવાળો નીચે મૂક્યો. હવે આ 5400 રૂપિયા ભાગીદારોમાં વહેંચવાના છે. કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપેલું નથી, માટે 1:1, 1800, 1800 અને 1800. હવે બાદબાકી કરીશું, પ્લસ માઇનસ 2700, 1800 બાદબાકી આવશે માઇનસ 900, 1200, 1800 બાદબાકી આવશે પ્લસ 600, બાદબાકી આવશે પ્લસ 300. તો હવે નિયમ પ્રમાણે અહીંયા સ્ટેપ નંબર 3માં વાત કરી હતી, માઇનસ ખાતે ઉધાર, પ્લસ ખાતે જમા. તો માઇનસ રકમ આવી છે લતા, તો લતા ખાતે ઉધાર, ગીતા ખાતે જમા, પ્રવીણા ખાતે જમા, જે ઉપર આ ભૂલ સુધારણા નોંધમાં બતાવ્યું છે. લતા ખાતે, લતાના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે ઉધાર 900, ગીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 600, પ્રવીણાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 300. અહીં તમારે હોમવર્કમાં ઉદાહરણ 8 ગણવાનું રહેશે, સેમ આના જેવો દાખલો હશે. એના પછી વાત કરીએ છીએ રીત નંબર 10, છેલ્લી રીત તમારા ચેપ્ટરની, કમિશનની રીત. આ થોડું ધ્યાન રાખજો, થોડું સમજવામાં થોડી અઘરી પડશે આગળની કેમ રીતો કરતાં. કમિશન ગણવાની હંમેશા બે રીતો છે, એટલે કે કમિશન તમે કોઈપણ ભાગીદારને બે રીતે આપી શકો. કમિશન બાદ કર્યા પહેલાંના નફા પર અમુક ટકા કમિશન, બાદ કર્યા પહેલાં, આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો, અને કમિશન બાદ કર્યા પછી, કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન. તો બંનેના સૂત્ર અલગ અલગ છે. કમિશન બાદ કર્યા પહેલાંના નફા પર કમિશન ગણવાનું હોય તો સૂત્ર આવે, કમિશન બરોબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા. સેકન્ડ, કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન કીધું હોય, બાદ કર્યા પછીના નફા પર, આ પહેલાંનું સૂત્ર હતું, આ પછીનું સૂત્ર છે. તો ત્યારે સૂત્ર આવશે એનું, કમિશન બરોબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 પ્લસ કમિશનના ટકા. ફરી સૂત્ર રિપીટ કરું છું, કમિશન બરોબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 પ્લસ કમિશનના ટકા. આ બે રીતો કમિશન ગણવાની ખાસ ધ્યાનમાં રાખવી. એમાં જ્યારે કમિશન બાદ કર્યા પહેલાં કીધું હોય ત્યારે આ સૂત્ર ઉપયોગ કરવો,
કમિશનને બાદ કર્યા પછી નફો પર કીધું તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. તો હવે આ રીત ક્યારે એપ્લાય કરવાની છે, એટલે કે આ કમિશન તમે જ્યારે ગણો ત્યારે ક્યારે ગણવાનું, તો મેં તમને થોડી હિંટ તમને આપી છે. અહીં પેઢીનો કુલ નફો આપેલો હોવો જોઈએ, એટલે દાખલામાં જ્યારે પેઢીનો કુલ નફો આપ્યો હોય ત્યારે જ આ કમિશનની રીત ફોલો કરવાની રહેશે. આ રીત રીત નંબર બે, ચોખ્ખો નફો એટલે કે વેચણી પાત્ર નફો પર પણ ગણી શકાય, એટલે કે બંને વસ્તુ એક જ છે અહીંયા. અને ફક્ત ભાગીદારનું કમિશન માંગ્યું હોય તો આ રીત ગણવી, ફક્ત ભાગીદારનું કમિશન એટલે કે મેનેજરનું કમિશન માંગ્યું હોય તો આ રીત ફોલો કરવી નહીં. એટલે હું રીત નંબર બેની વાત કરી રહ્યો છું. આ રીત નંબર બે ક્યારે ફોલો થશે, ફક્ત ભાગીદારનું કીધું હોય, પેઢીનો કુલ નફો આપ્યો હોય ત્યારે જ આ રીત નંબર બે ફોલો કરવાની રહેશે. અધરવાઇઝ રીત નંબર એક જ ફોલો કરવાની રહેશે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. જે વિદ્યાર્થીઓને ઉતારવાનું બાકી હોય ઉતારી લે. હવે આગળ વાત કરીએ. હવે એના માટે સ્ટેપ તમારે ફોલો કરવાના રહેશે. સૌ પ્રથમ કમિશન શોધો, રીત નંબર એક કે બે. જે મેં આ રીત એક બે કહી, તો જે મેં આ તમને બતાવી છે આ રીત એક અને રીત બે, આ કોઈ પણ એક રીત અહીંયા ફોલો કરવાની રહેશે. સ્ટેપ, વેચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન, એ બેમાંથી એક રીત ફોલો કરવાની રહેશે અહીંયા સ્ટેપ નંબર એકમાં. સ્ટેપ નંબર બે, વેચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. સ્ટેપ નંબર ત્રણ, વેચણી પાત્ર નફાને ભાગીદારોમાં વહેંચી દો, એટલે કે જે નફો આવ્યો છે એને ભાગીદારોમાં વહેંચી દો. નફા નુકસાનના પ્રમાણમાં, નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખા પ્રમાણમાં સ્ટેપ નંબર ચાર, જે ભાગીદારની રકમ શોધવાની હોય તેની વેચણી પાત્ર રકમમાં કમિશન ઉમેરો. આમ કરવાથી તમારો આ દાખલો પૂર્ણ થશે. મિત્રો, અહીંયા દરેક સ્ટેપ તમારે નોટ્સમાં ઉતારવાના રહેશે, અને એ સ્ટેપ ઉતાર્યા પછી શાંતિથી એકવાર જે રકમ હું દાખલા સમજાવું છું એ પછી પણ તમારે વિડીયો સાંભળતા જવાનું. દાખલો તમે જે છો નોટ્સમાં ગણેલો હશે અને પછી એને જોતા રહેજો, તો વધારે આઈડિયા આવશે. હવે આગળ વાત કરીશ દાખલા નંબર બે. હવે આ કમિશનના દાખલાની વાત કરીએ. દાખલા નંબર બે, અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે, તેઓનું મૂડીનું પ્રમાણ. આ મૂડીનું પ્રમાણ છે જે તમારે દાખલામાં ક્યાંય ધ્યાનમાં રાખવાનું નથી. અમૃતાને, અમૃતા એટલે કોણ થયો, ભાગીદાર. મેં હમણાં જ આગળ વાત કરી હતી કે અમૃતા એટલે કે ભાગીદાર, ભાગીદારની જ્યારે વાત કરી હોય ત્યારે તમારે કમિશન બાદ કર્યા પહેલાં કે પછી એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી જ્યારે તમને કહે, એટલે તમારે કમિશન શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો. કમિશન બાદ કર્યા પછીનું, એટલે આ સૂત્ર તમારે ફોલો કરવાનું રહેશે. ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100+ કમિશનના ટકા. એટલે પહેલાં કમિશન તમારે એ રીતે શોધવાનું રહેશે, એના પછી કમિશનનો ટકાનો દર આપ્યો છે 8%. જો વર્ષના અંતે પેઢીનો નફો, એટલે અહીંયા કુલ નફો આપેલો હોવો જોઈએ, તો જ આ રીત ફોલો થઈ શકશે. 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે, તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે, એટલે કે તમારે અમૃતાની રકમ અહીંયા શોધવાની છે. અમૃતાની રકમ કેવી રીતે શોધાય તો ધ્યાન આપજો. તો સૌ પ્રથમ સ્ટેપ નંબર એક આપણે ફોલો કરીએ છીએ. અહીંયા સ્ટેપ નંબર એક મેં કીધું છે, સૌ પ્રથમ કમિશન શોધો. તો કમિશન કેવી રીતે શોધાય, તો કમિશન ગણવાની મેં બે રીત ફોલો કરી હતી, તો બેમાંથી કઈ રીત આવશે, બીજી રીત કેમ આવશે, તો અહીંયા મને કીધું છે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર. તો એનું સૂત્ર આવશે અમૃતાનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100+ કમિશનના ટકા. 100 કમિશનના ટકા નફો છે 96,876 ગુણ્યા કમિશન આપ્યું છે મને 8 ભાગ્યા 100+ કમિશનના ટકા, એટલે કે 800 એડ કરી દો એટલે 108. સરવાળો ગુણાકાર બાદ બાકી કરતાં ભાગાકાર કરતાં 7,176 રૂપિયા આ કમિશન આવ્યું. સ્ટેપ નંબર એક મારું અહીંયા પૂર્ણ થયું. સ્ટેપ નંબર બેમાં મેં લખ્યું છે વેચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન, એટલે જે તમે કમિશન શોધ્યું છે તે તમારે બાદ કરવાનું રહેશે. વેચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. તો નફો મારો કુલ હતો 96,876 માઇનસ 7,176, બાદબાકી કરતાં 89,700.
આમરો વેચવી પાત્ર નફો આવ્યો. આ વેચવી પાત્ર નફાને હું ભાગીદારોમાં સરખા પ્રમાણ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. મને આ દાખલામાં મૂડીનું પ્રમાણ આપ્યું છે. મૂડીનું નફા નુકસાનનું પ્રમાણ ક્યાંય મને આપેલું નથી દાખલા નંબર બેમાં. માટે હું સરખા પ્રમાણમાં વેચીશ તો મેં ફોલો કર્યું છે. 89,702 ભાગીદારમાં વેચો 1:1માં 89,700 ને સરખા પ્રમાણ વેચતા 44,850 44,850 અમૃતા અને દિવ્યા. આટલે સુધી કમ્પ્લીટ કર્યું. અમૃતા અને દિવ્યાની રકમ એટલે કે અમૃતા આપણે શોધવાનું છે અહીંયા કોનું, તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે અમૃતાની, તો અમૃતાની રકમ મારી અહીંયા આવી છે 44,850. તો અમૃતાની રકમ બરોબર નફો પ્લસ કમિશન, સૂત્ર હતું નફો પ્લસ કમિશન. તો નફો મારો 44,850 આવ્યો પ્લસ અમૃતાનું કમિશન હતું 7176 રૂપિયા 5,52,026. આ તમારો છેલ્લો આન્સર. અહીંયા ઉદાહરણ 2 તમારે હોમવર્કમાં ગણવાનું રહેશે. તો ફરી એકવાર રિપીટ કરું છું, તો તમારે આ સ્ટેપ ફોલો કરવાના છે. સ્ટેપ નંબર 1 પહેલાં કમિશન શોધો, 2 વેચરીપાત્ર નફો શોધો, 3 ભાગીદારો જે નફો વેચરીપાત્ર આવ્યો છે તે ભાગીદારોમાં સરખા પ્રમાણમાં નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો વેચી દો. સ્ટેપ નંબર 4 જે ભાગીદારની રકમ શોધવાની હોય તેની વેચરીપાત્ર રકમમાં કમિશન ઉમેરો એટલે તમારા દાખલો અહીંયા પૂર્ણ થશે. બિલકુલ સ્ટેપ ફોલો કરવાના છે બરાબર. 1-2 વાર જોશો એટલે દાખલામાં ખબર પડી જશે. આગળ વાત કરીએ છીએ, છેલ્લો દાખલો બાકી રહ્યો છે દાખલા નંબર 3. તમારું ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. દાખલા નંબર 3ની રકમ જોઈ લઈએ આપણે. વિસ્મય, અભિજીત અને કુલાર 3:2:4 પ્રમાણે ફંક્શન વેચતા ભાગીદારો છે. મેનેજરનું અહીંયા મેનેજર શબ્દ વાપર્યો છે, અહીંયા કોઈ ભાગીદાર નથી. ઓકે, એટલે અહીંયા જે કમિશન બાદ કર્યા પહેલાં અને પછીની કોઈ રીત ફોલો કરવાની રહેતી નથી. 3માંથી કોઈનું નામ અહીંયા મેનેજરનું તેનું કમિશન કીધું છે. કમિશન આપ્યા બાદ વધતા નફાના આપ્યા બાદ અહીંયા કીધું છે, પણ મેનેજર હોવાથી અહીંયા ડાયરેક્ટ કમિશન સીધી રીતે આપીશું. અહીંયા કોઈ સ્ટેપ ફોલો કરવાના રહેતા નથી. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. હવે મેનેજરનું કમિશન હંમેશા કુલ નફા પર ગણાય. કયા નફા પર ગણાય?